અષાઢ સુદ એકાદશી એટલે આજે પદ્મા એકાદશી, નિયમી એકાદશી અથવા દેવપોઢી એકાદશી તરીકે, દેવશયન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. એમનું મહાત્મ્ય સમજીએ. પદ્મા એકાદશી અથવા દેવશયન એકાદશીનું મહાત્મ્ય ભવિષ્યોત્તર પુરાણમાં ભગવાન શ્રીકૃષ્ણ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેની વાતચીતમાં વર્ણવવામાં આવ્યું છે. એક વખત મહારાજ યુધિષ્ઠિરે પૂછ્યું, હે કેશવ, અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે? આ પવિત્ર દિવસની આરાધના આરાધ્ય દેવ કોણ છે? આ એકાદશીનું વ્રત કરવાની વિધિ અને નિયમો કયા છે? કૃપા કરીને આ બધું મને વિગતે સમજાવો. ભગવાન કૃષ્ણે જવાબ આપ્યો, હે નૃપશ્રેષ્ઠ, આપ જ પ્રશ્ન એક વખત નારદ મુનિજીએ બ્રહ્માજીને પૂછ્યો હતો, અને હવે કૃપા કરીને બ્રહ્માજીએ આ વિશે પણ નારદજીને જે આખ્યાન કહ્યું હતું તે તું સાંભળ. એક વખત પ્રખર વક્તા અને મહાન સંત નારદજીએ તેમના પિતા બ્રહ્માજીને પૂછ્યું, હે પિતાશ્રી, અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ શું છે? કૃપા કરીને કહો કે ભગવાન વિષ્ણુએ પસંદ કરવા આ એકાદશી કેવી રીતે કરવી? બ્રહ્માજીએ જવાબ આપ્યો કે આ ભૌતિક જગતમાં એકાદશીનું જેવું કોઈ બીજું પવિત્ર વ્રત નથી. દરેક માનવીએ પાપમાંથી મુક્ત થવા એકાદશીનું વ્રત કરવું અત્યંત આવશ્યક છે. જે કોઈ માનવી આ વ્રત નથી કરતો તે ચોક્કસ નરકમાં જાય છે. હવે અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી પદ્મા અથવા દેવશયાની એકાદશીનું મહાત્મ્ય ધ્યાનપૂર્વક સાંભળો. આ વ્રત કરવાથી ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે. આ કથા પૌરાણિક છે, જેને સાંભળવાથી કે કહેવાથી ઘોર પાપમાંથી છુટકારો મળે છે. સૂર્યવંશમાં એક ચક્રવર્તી, સત્યવાદી અને અત્યંત પ્રભાવશાળી માંધાતા નામે એક રાજા થઈ ગયો. આ રાજા તેની પ્રજાને પોતાના બાળકોની જેમ જ પ્રેમ કરતો હતો. આ પવિત્ર રાજાના રાજ્યમાં કોઈ અકાળ, દુષ્કાળ કે રોગચાળો થયો ન હતો. તેના પ્રજાજનો કોઈ પણ ચિંતા વગર જીવતા હતા અને લોકો સુખી અને સમૃદ્ધ હતા. રાજાની તેજોરીમાં કોઈ ખોટી રીતની કમાયેલી સંપત્તિ ન હતી. આ રીતે રાજા અને તેના પ્રજાજનો સુખેથી જીવતા. ઘણા વર્ષો પછી પૂર્વકર્મના ફળથી કોઈ કારણસર તેના રાજ્યમાં સતત 3 વર્ષ સુધી વરસાદ ન થયો, જેથી તેના પ્રજાજનો ભૂખ્યા અને તરસ્યા અત્યંત યાતનાઓ વેઠવા લાગ્યા. આના પરિણામે વેદાભ્યાસ કે ધાર્મિક કાર્યો બંધ થઈ ગયા. કેટલાક સમય પછી ભૂખ અને તરસથી વ્યથિત પ્રજાજનો ભેગા થઈ રાજા પાસે આવ્યા અને અત્યંત નમ્રતાથી હાથ જોડીને બોલ્યા, હે મહારાજ, આ સૃષ્ટિનો આધાર વર્ષા પર છે. વરસાદ ન પડવાથી આપની પ્રજા પાણી અને ભૂખથી વ્યાકુળ બનીને પીડાઈ રહી છે. તો હે રાજન, હવે આપ એવો કોઈ ઉપાય વિચારો કે જેથી બધી પ્રજાનું દુઃખ દૂર થાય. આ પ્રકારે પ્રજાનો આર્તનાદ સાંભળી રાજા અત્યંત દુઃખી થયા અને કહ્યું, આપની વાત સાચી છે. અન્નનો આધાર વરસાદ પર છે અને વરસાદ ન થવાથી આપ લોકોને આ પ્રકારે કષ્ટ સહન કરવું પડે છે. અને આ પ્રકોપ રાજાની ભૂલ કે દોષ વગર ઉત્પન્ન નથી થતો, એ પણ સાચું છે. પરંતુ મેં બહુ વિચાર કર્યો કે મારા કયા દોષને કારણે આપ લોકોને આ કષ્ટ સહન કરવું પડે છે, પરંતુ મને કોઈ દોષ ખબર પડતી નથી. આમ છતાં આ કષ્ટના નિવારણ માટે હું હંમેશા ચિંતિત અને પ્રયત્નશીલ છું. આ પ્રકારે પ્રજાને સમજાવીને રાજાએ બ્રહ્માની પ્રેમપૂર્વક પૂજા કરીને પોતાના કેટલાક સૈનિકોને લઈને વનમાં ગયો. વનમાં રાજા બ્રહ્મર્ષિઓના આશ્રમમાં મુલાકાત લેતા. આ રીતે વનમાં ફરતા ફરતા એક દિવસ તે બ્રહ્માના પુત્ર પ્રતાપી અને તેજસ્વી અંગિચના આશ્રમમાં આવી પહોંચ્યા. જેવો રાજાને ઋષિને જોયે કે તરત પોતાના રથમાંથી નીચે ઉતરી તેમની નજીક ગયો અને મહર્ષિને પ્રણામ કર્યા. મહર્ષિએ પણ રાજાને સ્વસ્તિ વાચનપૂર્વક આશીર્વાદ આપીને તેમનું ક્ષેમ કુશળ ઈચ્છી તેના આવવાનું કારણ પૂછ્યું. ત્યારે રાજાએ મહર્ષિને કહ્યું, હું ધર્મપૂર્વક સુચારુરૂપે મારા પુત્રની જેમ પ્રજાનું પાલન કરતો હતો, પરંતુ મને ખબર નથી પડતી કે મારા પૂર્વકર્મના કયા પાપથી મારા રાજ્યમાં છેલ્લા 3 વર્ષથી વરસાદ વર્ષ્યો નથી. તેથી મારી પ્રજા અત્યંત કષ્ટ ભોગવી રહી છે. તેનું કારણ અત્યાર સુધી હું શોધી શક્યો નથી. મારી પ્રજાને કષ્ટમાંથી મુક્ત કરવા આજે હું આપની પાસે આવ્યો છું. અધિક માસ શુક્લ પક્ષમાં આવતી પદ્મા તથા દેવશયની એકાદશીનું વ્રત કરતું. આ વ્રત અત્યંત પ્રભાવશાળી છે. તેનાથી તારા રાજ્યમાં વરસાદ સારો થશે અને બધા કષ્ટો દૂર થશે. હે રાજા, આ વ્રત તું તારી સમગ્ર પ્રજા સાથે પ્રેમપૂર્વક કર. આ પ્રકારે મુનિની આજ્ઞા શિરોમાન્ય કરી રાજા ઘેર પાછો ફેર્યો અને બધી પ્રજા સાથે અષાઢ માસના શુક્લ પક્ષની પદ્મા એકાદશીનું વ્રત પ્રેમપૂર્વક વિધિપૂર્વક કર્યું.
આ વ્રતના પ્રભાવથી તેના રાજ્યમાં બધે ઉત્તમ વર્ષા થઈ અને સમગ્ર રાજ્યમાંથી પાણીની અછત દૂર થઈ, ધન ધાન્ય પાક્યું અને પ્રભુની કૃપાથી સુખેથી બધા રહેવા લાગ્યા। આથી દરેક માનવી આ વ્રત કરવું જોઈએ। આ વ્રત દરેકને મોક્ષ આપે છે અને ફળ આપે છે। આ વ્રતની કથા સાંભળવાથી માનવી ઘોર પાપમાંથી મુક્ત થાય છે। આ એકાદશી વિષ્ણુરાયની એકાદશી તરીકે પણ ઓળખાય છે। ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે ભક્ત આ એકાદશીનું વ્રત કરે છે। ભૌતિક સુખ કે મોક્ષ માટે નહીં, પરંતુ ભગવાનની ભક્તિ કરવા માટે જ આ એકાદશી કરવામાં આવે છે। આ એકાદશીની ભાવના એ કે જ્યારે ભગવાન પોઢી જાય છે અને ભગવાન જાગે છે, તે ચાતુર્માસનું વ્રત ભક્તો કરે છે અને ભગવાન વિષ્ણુનો મહિમા સાંભળે છે અને તેમના ગુણગાન ગાય છે। મહારાજ યુધિષ્ઠિરે ભગવાન કૃષ્ણને પૂછ્યું કે હે કૃષ્ણ, કૃપા કરીને મને શ્રી વિષ્ણુ શયાની કે ચાતુર્માસનું વ્રત કેવી રીતે કરવું તે કહો, મને ખબર નથી પડતી। ભગવાન કૃષ્ણે કહ્યું કે હે રાજન, જ્યારે સૂર્ય કર્ક રાશિમાં જાય છે ત્યારે અષાઢ માસના શુક્લ પક્ષમાં ભગવાન વિષ્ણુ શયન કરે છે અને સૂર્ય તુલા રાશિમાં જાય છે ત્યારે ભગવાન જાગે છે। અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીનું વ્રત કરી ચાતુર્માસના વ્રતનો પ્રારંભ થાય છે। સ્વચ્છ સફેદ શયા પર શંખ ચક્ર પદ્મ તથા ગદાધારિત પીળા પીતંબરધારી વિષ્ણુ ભગવાનનું સ્થાપન કરવું તથા સ્મૃતિ પુરાણ અને વેદના મંત્રોનું સ્તવન કરી દૂધ દહીં મધ મિશ્ર ઘીનો લેપ કરી જળથી ભગવાનને સ્નાન કરાવી ધૂપ દીવો નૈવેદ્ય અને સારામાં સારા પુષ્પો ધરાવી પ્રેમપૂર્વક પૂજા કરી પ્રાર્થના કરવી કે હે ભગવાન, ચતુર્માસના ચાર મહિના દરમિયાન જ્યાં સુધી આપ શયન કરો છો ત્યાં સુધી મેં સ્વીકારેલા બધા નિયમોનું નિર્વિઘ્ને પાલન કરવું। જે કોઈ વ્યક્તિ ભગવાનને યાદ કરી આ ચાતુર્માસનું વ્રત કરે છે તે વૈકુંઠધામની પ્રાપ્તિ કરે છે। જે વ્યક્તિ દેવ મંદિરમાં પૂજન અર્ચન અને જલ ચિંતન દ્વારા ભગવાનને વિવિધ ફૂલો અર્પણ કરે છે અને પોતાની યથાશક્તિ બ્રહ્મ ભોજન કરાવે છે તે સાત જન્મો સુધી સુખ સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે। ચતુર્માસ દરમિયાન જે કોઈ વ્યક્તિ ભગવાનને દૂધ દહીં મધ ઘી તથા શર્કરાથી સાકરથી રોજ સ્નાન કરાવે છે તે તેજસ્વીતા પ્રાપ્ત કરી અક્ષય આનંદ ભોગવે છે। જે પૃથ્વી અને સુવર્ણની દક્ષિણા સાથે બ્રાહ્મણને દાન આપે છે તે ઇન્દ્રના સમાન આનંદ ભોગવી વિષ્ણુ લોકની પ્રાપ્તિ કરે છે। જે વિષ્ણુ ભગવાનની સુવર્ણની પ્રતિમા કરાવી ગંધ પુષ્પ અને નૈવેદ્ય કરી ભગવાનની પૂજા કરે છે તે અક્ષય આનંદની પ્રાપ્તિ કરે છે। જે ચતુર્માસ દરમિયાન તુલસી પત્ર દ્વારા ભગવાનની પૂજા કરે છે તે ભગવાનના ચરણોમાં તુલસી પત્ર અર્પણ કરે છે તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે। જે કાર્તક માસ સુધી અશ્વત્થ વૃક્ષ અને ભગવાન વિષ્ણુની નિયમ પૂર્વક પ્રદક્ષિણા કરે છે તેને વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે। જે સંધ્યા સમયે તેના આંગણામાં બ્રાહ્મણને દીપદાન કરે છે અને ચાતુર્માસ સમાપ્તિ સુધી દેખાદન નિયમપૂર્વક કરે છે તેની નિર્વિઘ્ન અને વૈકુંઠની પ્રાપ્તિ થાય છે। જે ભગવાન વિષ્ણુનો ચરણોદક નિયમિત પાન કરે છે તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થાય છે। જે કોઈ વ્યક્તિ 28 કે 108 તલના પાત્રનું દાન તેજસ્વી બ્રાહ્મણોને કરે છે તે આ ચતુર્માસના અંતે મન કાય અને વચનના પાપોમાંથી મુક્તિ મેળવે છે, તે નિરોગી બને છે અને સુંદર સંતાનોની પ્રાપ્તિ કરે છે। ચતુર્માસનું વ્રત કરનારા ચાર મહિના પથારીમાં સૂવું નહીં કે કહે, જે કારણ ચતુર્માસ દરમિયાન ભગવાન આરામ કરે છે તે ચતુર્માસ દરમિયાન બ્રહ્મચર્યનું પાલન કરવું, દરેકે આ વ્રતમાં ઉપવાસ કરવું અને બને તો એક જ વખત ખાવું। જે આ માસ દરમિયાન ભગવાન વિષ્ણુની પાસે બેસી સ્તવન કે ગાન કરે છે તે ગાંધર્વ યોનિમાં જાય છે। આ માસ દરમિયાન બ્રાહ્મણોને ભોજન કરાવી યથાશક્તિ દાન આપવું જોઈએ। જો નિત્ય દાન ન આપી શકાય તો અષ્ટમી અમાવસ્યા કે પૂર્ણિમા કે ગુરુવારે દાન કરવું અને સમાપ્તિ પર ભૂદાન કરવું। જો ભૂમિદાન કરવા અસમર્થ હો તો સુવર્ણ સહિત ગૌદાન કરવું અને આ કરવા પણ અસમર્થ હો તો સુવર્ણ સહિત પાદુકા અને સ્વચ્છ વસ્ત્રોનું દાન કરવું। આ પ્રકારે દાન કરનારને સંપત્તિ સંતાન વિષ્ણુની ભક્તિ અંત સમયે વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે। દૂધ આપતી ગાયને આભૂષણ સહિત દાન કરવાથી શુદ્ધ અને ઉત્તમ બુદ્ધિ પ્રાપ્ત થાય છે। જે વ્યક્તિ ચતુર્માસ દરમિયાન આ બધા જ વ્રત અને અન્ન ભોજનનો ત્યાગ કરી ભિક્ષાવૃત્તિ ધારણ કરી જીવન નિર્વાહ કરે છે તે દિવ્ય શરીર દ્વારા શિવલોકની પ્રાપ્તિ કરે છે અને વેદોમાં પારંગત બની જન્મ મરણના ફેરામાંથી મુક્તિ મળે છે। નંદનંદન છળ કરી મથુરા પધાર્યા પછી આ બધા જ વ્રતોનું ફળ એમને ખૂબ સારામાં સારી રીતે મળ્યું હતું અને એ જ ફળ આપણને મળવા માટે પણ સમર્થ છે, પણ આપણે પદ્ધતિસરનું સરસ મજાનું સારી રીતે આપણે વ્રત કરવું જોઈએ।